વર્ગીકરણની પદ્ધતિ જોઈ હતી અને એની અંદર કઈ કઈ વર્ગીકરણ પદ્ધતિ હતી તો એક હતી મોનેરા બીજી હતી પ્રતિષ્ઠા ત્રીજી હતી વનસ્પતિ સૃષ્ટિ અને ચોથી હતી પ્રાણી સૃષ્ટિ બરાબર તો મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બરાબર આ પાંચ સૃષ્ટિઓ હતી હવે આપણે આ પ્રકરણની અંદર મુખ્યત્વે સૃષ્ટિ વિશે વિસ્તૃતમાં જોવાનું છે કે ડિટેલની અંદર એના વિશે ભણવાનું છે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર કયા કયા વસ્તુનો સમાવેશ થાય છે અને કેટલાક પ્રકારની આવે છે બરાબર છે તો તમે બાજુમાં અહીંયા જોઈ શકો છો કે કઈ કઈ છે સૌથી પહેલા છે લીલ બીજી છે દ્વિઅંગી ત્રીજી છે ત્રિયંગી પછી આવશે અનાવૃત બિદ્ધારી પછી આવશે આવૃત બિદ્ધારી પછી આવશે વનસ્પતિ જીવન ચક્રો અને બરાબર તો એના વિશે આપણે એકાંત સૌથી પેલા આપણે શરૂઆત કરીએ તો કોણ આવ્યા ઓટોમેટિક શરૂઆત કરીએ આપણે તો જે વિટેકર જે આપણને બતાવી હતી એની અંદર વનસ્પતિ સૃષ્ટિની જ્યારે વાત કરીએ ત્યારે આપણી સમાજ પર એવું ભાર મૂકીશું કે ફૂગ તથા મોનેરા અને પ્રોતિસ્ટતા જે છે તેના સભ્યો કોષ દિવાલ ધરાવતા હતા એટલે તેમણે વનસ્પતિ સૃષ્ટિની અંદરથી તેમણે બાકાત રાખ્યા હતા બધા લક્ષણો ને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવતું હતું બરાબર કેટલાક એમાં બાહ્ય લક્ષણોનો ઉપયોગ થતો હતો જેવી રીતે મુખ્યત્વે વાનસ્પરિક લક્ષણો ની અંદર જોવા જઈએ તો પૂકેસર ચક્ર સ્ત્રી ચક્ર આની રચનાની ઉપર આધારિત હતી આવી પદ્ધતિઓ જે છે તે કૃત્રિમ કહેવાતી હતી બરાબર કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ ઉપર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી એટલે તેમના જેવી જ લક્ષણો ધરાવતી નજીકની જાતિઓથી અલગ કરેલી હતી કૃત્રિમ પદ્ધતિઓ જે છે તે વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે બરાબર કે જે સ્વીકૃત નથી એક્સેપ્ટેબલ નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે એટલે કે કેટલાક પર્યાવરણના ઘટકો એવા હોય છે કે જેના કારણે વનસ્પતિના લક્ષણોની અંદર પણ કઈક ફેરફાર થાય છે બરાબર એનાથી વિરુદ્ધ જે છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બરાબર કે તેની અંદર શું થશે તો એ કુદરતી સંબંધોની ઉપર આધારિત છે કે જેની અંદર ફક્ત બહારના લક્ષણોને ધ્યાનમાં નથી લેવાતા પરંતુ તેની સાથે સાથે તેની અંદર રહેલી સૂક્ષ્મ સંરચનાઓ તેની અંતસ્થ સંરચના પછી તેની ભ્રૂણવિદ્યા તેની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે છે પછી તેની અંદર એક વનસ્પતિ રાસાયણ વિદ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને વનસ્પતિનું આ દરેક લક્ષણોને ધ્યાનમાં લઈને જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તે વર્ગીકરણ જે છે તે જ્યોર્જ બેન્ટામ અને જોસેફ ડાલ્ટન હુકર

સજીવો વચ્ચેના કે કે સંબંધો પર આધારિત છે એટલે જેમ જેમ સમય ગયો તેમ તેમ સજીવોની અંદર ઉદ્વિકાસ આવતો ગયો તો એ ઉદ્વિકાસ ઉપર આધારિત વર્ગીકરણ પદ્ધતિ છે બરાબર એટલે કે એવું ધારણા બંધાઈ હતી કે એક સરખા વર્ગકમાં એટલે કે એક સરખા સમૂહમાં સમાવેશ થતા સજીવોના પૂર્વજો એક જ હતા એટલે પહેલા એક જ પૂર્વજ હતા અને એની અંદર પર્યાવરણીય કારણે કેટલાક લક્ષણો બદલાયા પરંતુ તેમના વર્ગીકરણ વિદ્યા તો સંખ્યાકીય વર્ગીકરણમાં શું કરવામાં આવે તો તેની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે અને જે કંઈ પણ માહિતી હોય એ દરેક માહિતીઓનું અવલોકન કરવામાં આવે અને તેની દરેક માહિતીને આંકડા અને સંકેતો સ્વરૂપે તેને સાચવવામાં આવે છે આંકડાકીય રીતે રીતે અથવા તો સાંકેતિક તેને સંગ્રહ કરવામાં આવે છે બરાબર છે બીજું આવે છે તેની અંદર કોષ વર્ગીકરણ વિદ્યા તો આ કોષ વર્ગીકરણ વિદ્યા ની અંદર રંગસૂત્રોની સંખ્યા તેઓની રચના તેઓની વર્તણૂક તેઓની સંરચના દરેક વસ્તુની જે છે

બરાબર સામાન્ય રીતે એવા એવી જગ્યાએ જોવા મળે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો ભેજવાળી જગ્યા હોય ત્યાં લીલ જોવા મળે છે બરાબર તો આપણે તો ફક્ત લીલા કલરની જોઈ હશે પરંતુ લીલ અલગ અલગ પ્રકારની આવે છે એક આવે છે લીલા કલરની હોય છે બીજું હોય છે એક જે બદામી કલરની હોય છે ત્રીજી હોય છે લાલ કલરની હોય છે બરાબર તો લીલના મુખ્ય તો આપણે આ ચેપ્ટરની અંદર ત્રણ પ્રકાર વિશે ભણવાનું છે તો લીલ જે છે એ હરિદ્રવ્ય ધરાવે છે કારણ કે તેનો રંગ જે છે તે લીલો છે અને એ લીલો રંગ જે છે તે રંજકણ ને આધારી છે અને એ રંજકણ જે છે તે હરિદ્રવ્ય છે અને એ હરિદ્રવ્ય લીલા કલરનું છે એટલા માટે લીલનો કલર જે છે તે લીલો છે બરાબર ચાલો તે કેવા છે તેઓ સાદા સુકાયક સ્વયંપોષી અને મહદઅંશે જલજ એટલે કે પાણીવાળા વિસ્તાર અને એમાં પણ બંને પ્રકારના પાણી એક છે મીઠું પાણી અને બીજું છે ખારા પાણી બંનેની અંદર જોવા મળતા સજીવો છે બરાબર ખૂબ જ સારી છે છે સુકાયા સુકાયા કે પછી મૂળ પ્રકાર જેવી રચના કોઈ પણ તેને આવે સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવી લે છે બરાબર તેને કહેવામાં આવે છે સ્વયંપોષી મહદઅંશે જલજ એટલે કે પાણીવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે બંને ખારા અને મીઠા પાણીની અંદર બરાબર તે અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ જાય છે એટલે કે અન્ય નિવાસ એટલે કેવા કે જે જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય બરાબર દાખલા ભેજવાળા પથ્થરો હોય ભેજવાળી જમીન હોય લાકડા હોય બરાબર કે જ્યાં ભેજ લાગેલું હોય ખાસ કરીને ચોમાસાની અંદર તમે જોશો તો કેટલીક જગ્યાએ લાકડાની ઉપર પણ લીલ જામી ગયેલી હોય છે એનું કારણ એ છે કે તે લાકડાની લાકડા જે છે ભેજવાળા વિસ્તારમાં વરસાદના માહોલ સિઝનની ની અંદર ભેજ વધારે હોય છે તો એના કારણે તે લાકડાની ઉપર પણ ઉગી આવે છે બરાબર તો તેમાંની કેટલીક લીલ જે છે તે ફૂગની સાથે જોડાયેલી હોય છે સમજજો આ વાતને કે કેટલી જગ્યાએ લીલ અને ફૂગ બંને એક સાથે હોય છે તો તો આવી જે રચના બને કે જ્યાં લીલ અને એ રચનાને આવશે લાયકેન કહેવામાં આવે છે રચનાને આવે છે બરાબર એને લીલ પણ નહીં કહેવાય ફૂગ પણ નહીં કહેવાશે બંને સાથે હશે તો એને લાયકેન કહેવામાં આવે છે અને લાયકેન જે છે તેને પ્રદૂષણ સૂચકો તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે લાયકેન જે જગ્યાએ ઉગે છે તે જગ્યાએ પ્રદૂષણ હોતું નથી એટલે એવી જ જગ્યાએ બંને સાથે જોવા મળશે જે જગ્યાએ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન હોય બરાબર તો જે જગ્યાએ લાયક જોવા મળે તો ત્યાં આપણે કહી શકીએ કે આ વિસ્તારની અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે બરાબર પછી બીજી કઈ જગ્યાએ લીલ જોવા મળે તો પ્રાણીઓના શરીરની ઉપર પ્રાણીઓની શરીરની ઉપર એટલે તો પહાડી વિસ્તાર એટલે કે બરફવાળા વિસ્તારોની અંદર જે રીંછ હોય બરાબર અથવા તો જ્યાં આવા જલજ વિસ્તાર એટલે કે જે જગ્યાએ ભેજ વિસ્તારોની અંદર રહેનારા જે રીંચ હોય તો તેઓના શરીરની ઉપર પણ આ પ્રકાર લીલ જામી ગયેલી આગળ જઈએ તો લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે બરાબર એટલે કે તેઓ કદના આધારે ખૂબ જ અલગ અલગ ઘણા બધા પ્રકારો તેના પાડવામાં આવે છે બરાબર

દરિયાઈ ઘાસ તરીકે પણ હોય છે બરાબર એટલે કે દરિયાની અંદર કેટલીક ઘાસ હોય છે જે શાખાઓની અંદર વિભાજીત થયેલી હોય છે એટલે આપણને દૂરથી એવું લાગે કે એ કોઈ પ્રકારનો છોડ છે અથવા કોઈ પ્રકારની વનસ્પતિ છે પરંતુ એ વનસ્પતિ કે છોડ નથી હોતું એ લીલ જ હોય છે જે શાખાઓની અંદર વિભાજન પામેલ હોય છે આગળ જઈએ

બરાબર તો દરેક ટુકડાની એક સજીવના બે ટુકડા કરવામાં આવે તો બંને ટુકડાની અંદરથી નવો સજીવ બને છે બરાબર તો આ ઘટનાને આવે છે અવખંડન બરાબર તો વાનસ્પરિક પ્રજનનની અંદર અવખંડની અવખંડનની ક્રિયા વર એ પ્રજનન કરે છે બરાબર જે દરેક ખંડ સુકાઈની અંદર વિકાસ પામે છે બરાબર અલિંગીની વાત કરીએ તો અલિંગી પ્રજનનના વિવિધ પ્રકારના બીજાણુઓનો સર્જન થાય છે બરાબર એટલે કે જેને ચલ બીજાણુ જેને આપણે સર્જન આવે એટલે કે એક જ કોષની અંદર ઘણા બધા બીજાણુ આવી રીતે બરાબર અને પછી તેમાંથી એક કોષમાંથી કોષ તૂટે અને તેમાંથી ઘણા બધા બીજાણુઓ બહાર નીકળે બરાબર તો આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ચલ બીજાણુ અથવા તો બીજાણુ જનન કહેવામાં આવે છે તો તે કેવા હોય છે તેઓ કસાધારી હોય છે અને ચલાયમાન હોય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરતા હોય છે એટલે એક થી બીજી જગ્યાએ હલનચલન કરનારા હોય છે તે પછી આગળ જઈને તે અંકુરિત થાય છે અને નવા છોડ ની અંદર વિકાસ પામે છે બરાબર લિંગી પ્રજન વાત કરીએ તો બે પ્રકારના અલગ અલગ જન્યો હોય બરાબર તો તેઓના જોડાણ વડે પ્રજનન કરે છે આ જનિયો જે છે તે કસાધારી હોય શકે કસાધારી એટલે કે પાછળ વાળ જેવી એક રચના હોય કે જે કસા એટલે કે વાળ જેવી રચના હોય છે જે ચલિત હોય છે એટલે કે હલે છે અને હલવાના કારણે તે આગળ જાય છે અને તેઓ જો એક એક સરખા પણ હોય છે અને અલગ અલગ પણ હોય છે જે એક સરખા હોય તેનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ ક્લેમિડોમોનાસ ની અંદર આ જન્યો જે છે એક સરખા જોવા મળે છે બરાબર તો ક્લેમિ અને ક્લેમિડોમોનાસ ની અંદર તેઓ એક સરખા હોય છે તેમજ કસા વિહીન

તેઓ અચલિત હોય છે સમજનયુક્ત પ્રકારનું પ્રજનન એટલે સમજનુક કોને કહેવામાં આવે છે જેની અંદર જન્યુ જે છે તે બંને એક સરખા હોય છે તો તેને કહેવામાં આવે છે સમજનયુક્ત બરાબર ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન જે જન્યુ હોય છે તેને અસમજ અસમજન્યુક કહેવામાં આવે છે બરાબર સમાન હશે તો એને બંનેની અંદર 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 ફેર ફેર હશે હશે કદની આકારની તો એમને કહેવામાં આવશે આવે છે બરાબર અને એવા પ્રજનનને પ્રજનનુક્ત અસમજન્યુક પ્રકારનું પ્રજનન પણ કહેવામાં આવે છે બરાબર છે બે જન્યો પૈકી એક મોટા અચલિત એટલે કે અચલિત એટલે કે સ્થાયી એક જ જગ્યાએ રહેનારા બરાબર પછી માદા જન્યો અને નાના સમજો બે જન્યુઓ હોય છે બરાબર એક હોય છે નર જન્યુ હોય છે બીજા હોય છે માદા જન્યુ હોય છે તેમાંથી જે મોટા પછી અચલિત એટલે કે એક જ જગ્યાએ રહેનારા જે હશે તે માદા જન્યુઓ હશે અને નર જન્યો જે કેવા હશે તે નાના હશે ચલિત હશે બરાબર અને તે માદા જન્યુઓની સાથે જોડાણ પામે છે તો આ બે પ્રકારના જન્યુઓ હશે માદા જન્યુ જે છે તે એક જ જગ્યાએ રહેનારા હશે સાઈઝની અંદર આકાર કદની અંદર તે મોટા હશે અને સ્થાયી હશે જયારે નાના હશે અને તે જોડાણ કરે છે તો આવી રીતે જે જોડાણ થાય છે એને કહેવામાં આવે છે અંડજન્યુ પ્રકારનું પ્રજનન બરાબર એનું ઉદાહરણ છે વોલવોક્સ અને ફ્યુકસ નામ યાદ રાખજો ઉદાહરણ વોલવોક્સ અને ફ્યુકસ સમજાય છે આમાં આગળ જઈએ તમને કેટલીક આકૃતિ આપી છે અહીં તમે જોઈ શકો તમે જોઈ શકો અહીંયા ત્રણ પ્રકારના લીલ બતાવેલી છે પહેલી છે બદામી લીલ બીજી છે ના સોરી પહેલી છે લીલી લીલ બીજું છે બદામી લીલ અને ત્રીજી છે રાતી લીલ જો અહીંયા સૌથી પહેલા આ જે છે બરાબર જે ગ્રીન કલર ને એ અને એ બરાબર તેના ઉદાહરણ પણ નીચે આપેલા છે એ છે લીલી લીલ ઉદાહરણ છે એમાં સૌથી પહેલી છે વોલવોક્સ આ જે રચના છે આ જે રચના છે 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 એ બરાબર યાદ રાખવાની તો એને કહેવામાં આવે છે વોલવોક્સ બરાબર છે બીજી રચનાની વાત કરીએ તો બીજી છે ક્લેમિડોમોનાસ આ જે રચના છે બીજી એને કહેવામાં આવે છે ક્લેમિડોમોનસ અને આ જે ત્રીજી રચના છે એને કહેવામાં આવે છે કારા

બીજી આકૃતિ જે છે તે છે ફિકસ છે અને ત્રીજી છે ડીકટીઓટા છે બરાબર ખૂબ જ મતલબમાં શાખાઓની અંદર વિભાજિત થયેલી જોવા મળે છે એટલે કે એમ દેખાય કે એક વનસ્પતિ કે વૃક્ષ જેવી રચના હોય છે બરાબર ત્રીજા પ્રકારની લીલની વાત કરીએ તો આ જે એને રાતી લીલ અથવા તો લાલ લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર આજે પ yellow આકૃતિ છે તે છે પોર્ફાયરાની બરાબર અને બીજી આકૃતિ જે છે તે પોલિસ આઇફોનિયાની છે બરાબર છે લીલ જ પણ દેખાય છે કેવી વનસ્પતિની જેમ દેખાય છે તો મનુષ્યને ઘણી અલગ અલગ રીતે ઉપયોગી થાય છે જો આપણે આપણા પૃથ્વીની વાત કરીએ તો આપણા પૃથ્વીની ઉપર જેટલું પણ કાર્બન ડાયોક્સાઇડ રહેલું છે બરાબર તેના અડધા ભાગનું કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે લીલ ઉપયોગમાં લઈ લે છે આપણા પ્રોટીનની ઉપર ઇઠોતેર ટકા જેટલું નાઇટ્રોજન રહેલું છે એકવીસ ટકા જેટલું ઓક્સિજન રહેલું છે અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકાની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલું છે તો ઝીરો પોઈન્ટ ઝીરો પંદર ટકા જેટલું કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જે છે તે લીલ ઉપયોગમાં લઈ લે છે

સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક દરિયાની અંદર સજીવો હશે ઉદાહરણ તરીકે માછલી મત્સ્ય વર્ગના જેટલા પણ અન્ય સજીવો હશે તેઓ મુખ્યત્વે લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરાબર અને લીલની અંદર પોષક તત્વો ઘણા બધા ભરપૂર પ્રમાણમાં હોય છે બરાબર એટલે લીલ ને આવા જલજ પ્રાણીઓ કે સજીવો છે તેનો પોષણ માટેનો આધાર સ્તંભ ગણવામાં આવે છે બરાબર તેના કેટલાક ઉદાહરણ છે તો પોરફાયરા છે લેમિનારિયા છે અને સરગાસમ બરાબર તો આ ખારા પાણીની લગભગ સિત્તેર થી વધુ જાત ની જે લીલ જે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે બરાબર કેટલીક દરિયાઈ લીલ જે બદામી લીલ તરીકે જે આપણે ત્યાં જોવા મળતી નથી પરંતુ દરિયાની અંદર જોવા મળે છે તો બદામી લીલ અને રાતી અથવા તો લાલ લીલ બરાબર તો તેની અંદર હાઇડ્રોક્લોઇડ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે બરાબર એનું એક ઉદાહરણ છે આલ્જીન બરાબર કે કે જે બદામી અંદર જોવા બીજું છે કેરાજીન બરાબર કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે બરાબર તો આલ્જીન જે એક લીલનું નામ છે જે બદામી લીલનો એક ભાગ છે બરાબર અને લાલ લીલ નું એક ઉદાહરણ જે છે તે કેરાજીન છે બરાબર તો તેની અંદર વ્યવસાયિક રીતે એ રીતે ઉપયોગી છે કે તેની અંદરથી જે આપણે આપણે જેને ઘાસ કહીએ છીએ રમઝાનમાં ખોરાક તરીકે તેનો ઉપયોગ પણ કરીએ છીએ તો એ અગાર પણ શેમાંથી મળે છે લીલની અંદરથી બને છે બીજું તે એક કઈ રીતે બને છે તો એક પ્રકારની એક જેલિડિયમ ગ્રેસીલિયા બરાબર જેલિડિયમ પ્રકારની એક લીલ હોય છે તેની અંદરથી તે મેળવવામાં આવે છે બીજું છે ગ્રેસિલાડિયા બરાબર તો એ પણ એક પ્રકારની લીલ છે જેની અંદરથી આવા એવા પદાર્થો નીકળે છે કે જે આપણને વ્યવસાયિક રીતે ઉપયોગી છે બરાબર

તો તેની લીલના ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે 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 બરાબર બીજી એક લીલ ક્લોરેલા અને સ્પાયરોલીના બરાબર નામ યાદ રાખજો ઘણી વખતે નીટની અંદર આ પૂછાયું છે ક્લોરેલા અને સ્પાઈલિના એ એક કોશીય લીલ છે અને તેની અંદર પ્રોટીન ખૂબ ભરપૂર હોય છે બરાબર એટલા માટે આવી લીલનો ઉપયોગ જે છે અવકાશ યાત્રીઓ જે અવકાશમાં જાય છે સ્પેસ મિશન માટે તો તેઓ ખોરાક તરીકે લીલનો ઉપયોગ કરે છે જેમ ખોરાક ખોરાક નથી ખાતા પરંતુ એવા આવા ઘટકોનો ઉપયોગ કરે છે કે જેની અંદરથી ઓછો અને પોષક તત્વો વધુ પ્રમાણમાં મળે એના બે ઉદાહરણ છે તો એ લોકો લીલનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે એક છે એનું નામ છે ક્લોરેલા અને બીજું છે બીજી લીલ છે તેનું નામ છે સ્પાયરોલીના બરાબર એક કોષીય છે પરંતુ પ્રોટીનથી ભરપૂર હોય છે એટલા માટે અવકાશ યાત્રીઓ ખોરાકની અંદર લીલનો ઉપયોગ કરે છે બરાબર તો મુખ્યત્વે લીલ જે છે હવે ત્રણ ભાગોની અંદર તેને વિભાજીત કરવામાં આવે છે બરાબર સૌથી પહેલું છે ક્લોરોફાઈ બીજું છે ફિયોફાઈસી અને ત્રીજું છે રોડોફાયસી બરાબર તો ક્લોરોફાઈ જે લીલ છે તેને હરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો લીલી લીલ એટલે કે લીલા કલરની હોય તેને ક્લોરોફાયસી કહેવામાં આવે છે બીજી છે બદામી લીલ તેને ફિયોફાઈસી કહેવામાં આવે છે અને ત્રીજી છે રોડોફાઈસી જેને જે લાલ કલરની હોય હોય તેને હરિત લીલ અથવા તો લીલી લીલ તો એને ક્લોરોફાઈ કહેવામાં આવે છે બરાબર તેને લીલી અથવા તો હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે તો તેમનો શરીર રચના જે છે તે એક લઈને કેવું હોય શકે વસાહતી હોય શકે તંતુમય હોય શકે બરાબર એટલે એક કોષીય રચના છે વસાહતી એટલે એક દરેક કોષો જે છે તે એક સાથે ભેગા મળીને રહે છે બીજું કે તેઓ તંતુમય રચના હોય છે એટલે કે તંતુઓ જેવી રચનાઓ બનાવે છે બરાબર તેની અંદર કયા કયા રંજક દ્રવ્યો હાજર રહેલા હોય તો ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી આ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જે છે તે રંજક દ્રવ્યો છે બરાબર તો આવા રંજક દ્રવ્યોની હાજરીના કારણે તેઓ લીલા કલર ના દેખાય છે અને તે કઈ જગ્યાએ રહેલા હોય છે તો ઘાસ જેવા દેખાય એટલે કે લીલા કલર ના દેખાય છે બરાબર એટલે કે જે જગ્યાએ હરીફ કરણો જોવા મળશે તે જગ્યાએ લીલો રંગ દેખાશે અને એ લીલો રંગ જે છે તે તેના કારણે હોય છે તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આગળ જઈએ જુદી જુદી જાતિઓમાં હરિત અલગ અલગ પ્રકારના હોય છે કેટલાકમાં હરિત જે છે તે બીમ આકારના હોય છે કેટલાકમાં તકતી જેવા હોય છે તો કેટલાકમાં જાલાકાર હોય છે કેટલાકમાં કપ આકારના હોય છે કેટલાકમાં કુંતલ આકારના હોય છે તો કેટલાકની અંદર પટ્ટી સ્વરૂપે હોય છે એટલે કે પટ્ટી આકારના હોય છે બરાબર ઘણા સભ્યો જે છે તે હરિત કણોમાં સ્થિત પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે પ્રોભુજકો એટલે શું તો એવી એવી અંદર કોઈક જગ્યા કે જે જગ્યાએ પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે છે એટલે અંદર એવી જગ્યા કે જે જગ્યાએ પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે છે એટલે જો અહીંયા લખ્યું છે કે પ્રોપૂજકો જે છે તે પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ ધરાવે છે તો એ સ્ટાર્ચ અને પ્રોટીન નો સંગ્રહ કરનારી જગ્યા તેને કહેવામાં આવે છે પ્રોપૂજકો તો કેટલીક લીલ તેલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ કરી શકે છે બરાબર એટલે ચીકણો કોઈ પદાર્થ હોય તેલ જેવા બિંદુઓ હોય તો તેઓની અંદર પોતે શું કરશે ખોરાકનો સંગ્રહ કરી શકે છે બરાબર હરિત લીલ એ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે છે જે લીલી જે સામાન્યતા આપણે ઘરોની અંદર ઘરોની બહાર કે મતલબ આ તળાવમાં કે નદીઓમાં કે આપણા વિસ્તારોની અંદર જે જોવા મળે છે તે આ હરિત લીલ હોય છે અને એ હરિત લીલની જે કોષ દિવાલ જે છે તે અંદરનું આવરણ સખત હોય છે અને એ સખત કારણે હોય કારણે બરાબર અને બહારનું આવરણ જે છે તે પેક્ટોઝનું બનેલું હોય છે યાદ રાખજો તો કોષ દિવાલ જે છે તે સખત હોય છે શેના કારણે કારણે તો બરાબર તો અંદરનું આવરણ શું સેલ્યુલોઝનું હોય અને બહારનું આવરણ પેક્ટોઝનું સેલ્યુલોઝ અને પેક્ટોઝ જે છે તે બંને એવા ઘટકો છે જે કોષ દિવાલને જે છે મજબૂતી પૂરી પાડે છે

અને કારા આ જે છે તે હરિત લીલ અથવા તો ક્લોરોફાઈ ના ઉદાહરણ છે આગળ જઈએ તો આ થઈ આપણે હરિત લીલ વિશેની વાત કરી બરાબર દરેક ની અંદર બે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે સૌથી પહેલા તો તેઓ હરિતલીલ અથવા ફિયોફાઈ કે ક્લોરોફાઈ કેમ કહેવામાં આવે છે તો તે કેમ કહેવામાં આવે તેઓની અંદર હાજર રહેલા રંજક દ્રવ્યોના કારણે બરાબર બીજું છે કે તેઓનો આકાર કેવો હોય છે તેઓની અંદર તેઓની રચના કેવી હોય છે તે પછી તેની અંદર ખોરાકનો સંગ્રહ ક્યાં થયેલો હોય છે તેઓની કોષ તેઓની રચના એટલે કે તેઓની કોષ દિવાલ કેવી હોય છે અને બીજું છેલ્લા આવે છે કે તેઓ પ્રજનન કઈ રીતે કરે છે આ બે થી ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે આગળ જઈએ ફિઓફાઇસી ની વાત કરીએ ફિયોફાઈ એટલે કે બદામી અથવા તો કથ્થઈ કલરની જે લીલ હોય છે તેના વિશે તો ફી ઓફ આઈસી સભ્યોને સામાન્ય રીતે બદામી કે કઠાઈ કે લીલ તરીકે ઓળખવામાં આવે છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનોની અંદર જોવા મળે છે આપણા વિસ્તારોમાં જોવા મળતું નથી પરંતુ તે ક્યાં જોવા મળે છે બદામી કે કઠાઈ લીલ દરિયાઈ નિવાસ સ્થાન એટલે કે દરિયાઓની અંદર તે જોવા મળે છે તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે તેઓના કદ અને આકાર ખૂબ જ અલગ અલગ પ્રકારના હોય છે હવે આપણને લાગે પણ નહીં કે આ લીલ છે પરંતુ તે ખરેખર લીલ જ હોય છે તેઓના કદ વિસ્તારમાં વિભાજીત થયેલા હોય છે ઉદાહરણ છે સ્વરૂપો કે જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ સો મીટર જેટલી ઊંચાઈએ પણ જઈ શકે છે બરાબર એટલે એવી પણ લીલ હાજર છે કે જેઓ સો મીટરની ઊંચાઈ સુધી જઈ શકીએ બરાબર તો એવી વનસ્પતિઓમાં પછી તે રૂપાંતરિત થઈ જાય છે બરાબર તો મોટી દરિયાએ વનસ્પતિઓની ઉપર પણ તે જોવા મળે છે બરાબર તેની અંદર કયા કયા રંજક દ્રવ્યો રહેલા છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો તેઓની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરેટિનોઇડ અને ઝેન્થોફિલ આ ચાર પ્રકારના રંજક દ્રવ્યો તેઓની અંદર આવેલા છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરેટિનોઇડ અને ઝેન્ટોફિલ બરાબર તો એના કારણે તેઓનું જે કલર જે છે તે બદામી થઈ જાય છે બરાબર તેઓ તેમનામાં હાજર ઝેન્ટોફિલ કે ફ્યુકોઝેન્થિન નામ રેજો ઝેન્થોફિલ એને ફ્યુકોઝેન્થિન પર કહેવામાં આવે તો ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની પ્રમાણની માત્રાના આધારે ચમકતા લીલાથી લઈને વિવિધ છાંયવાળા બદામી રંગમાં પરિવર્તિત થઈ જાય છે ખોરાકનો સંગ્રહ જે છે તે કાર્બોડીઝ સ્વરૂપે તેની અંદર થાય છે અને કાર્બોડિતના બે ઘટકો છે જેને લેમિનારીન અથવા તો મેનિટોલ કહેવામાં આવે છે મેનીટોલ આવે છે 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 તો તો આ બે સ્વરૂપની અંદર અંદર તેઓ પોતાનો ખોરાકનો સંગ્રહ કરે બરાબર કોષ કોષ વાત કરીએ આની પણ જે તે સેલ્યુલોઝની બનેલી હોય સામાન્ય રીતે બહારની બાજુએ આવેલું હોય છે આલ્જીન આવરણ જે હોય છે બરાબર જીવ રસ એટલે કોષ રસ વાત કરીએ તો કોષ રસ એ રંજકરણ ઉપરાંત મધ્યસ્થાને રસધાની અને કોષ કેન્દ્ર પણ ધરાવે છે છે વનસ્પતિ દેહની વાત કરીએ એના મતલબ એની રચનાની વાત કરીએ તો એની અંદર સ્થાપક અંગ કે દડ ગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલ હોય છે એટલે દડગ્રહ અને સ્થાપક એટલે એવી મજબૂત રચના કે જેના સાથે આધાર આવેલી જે જે જગ્યાએ જમીનની ઉપર તે ઉગેલી હોય તો તેની જગ્યાએ તે જોડાયેલી હોય તેને દડ ગ્રહ અથવા સ્થાપક અંગ તરીકે ઓળખવામાં આવે છે તે વૃંત છત્રિકાકાર અને પણ જેવો પણ જેવો પ્રકાશ સંશ્લેષી અંગ કે જેને પ્રપર્ણ કેવાય તે ધરાવે છે બરાબર તો એવા પ્રકારના છત્રી કયા એટલે છત્રી જેવો આકાર બરાબર પ્રપર્ણ એટલે અપુષ્પર્ણ જેની ઉપર કોઈ પણ પ્રકારના પુષ્પ ના હોય તો તેવા પર્ણ ધરાવતી રચનાઓ ધરાવે છે વાનસ્પરિક પ્રજનન વાત કરીએ તો એ અવખંડન દ્વારા થાય છે વાનસ્પતિ પ્રજનન જે છે તે અવખંડન ની ક્રિયા વડે કરવામાં આવે છે આગળ જઈએ અલિંગી પ્રજનન જે છે તે મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકસાધારી ચલ દ્વારા થાય છે કે જે નાસ્પતિ આકારના હોય છે અને બે અસમાન પા રીતે જોડાયેલી કસાઓ ધરાવે છે બરાબર યાદ રાખજો કે પ્રજનન જે છે તે મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકસાધારી ચલ દ્વારા થાય

છે બરાબર સમાન પ્રકારના જન્યુ હોય શકે અસમાન પ્રકારના હોય શકે અથવા તો અંડજન્યુ પણ હોય શકે છે બરાબર જન્યુઓનું જોડાણ જે છે એટલે પાણીમાં અંડધાનીમાં થઈ શકે છે અંડધાની એક પ્રકારની રચના છે જેની અંદર જોડાણ બે જન્યુઓનું જોડાણ થાય છે અને આ જન્યુઓ જે છે તે આગળ બતાવ્યું તેમ નાસ્પતિ આકારના હોય છે અને બે પાસે એટલે જોડાયેલી કસાઓ ધરાવે છે તેના ઉદાહરણની અંદર જોઈએ તો ઉદાહરણ છે એક્ટોકાર્પસ ડિક્ટિયોટા લેમિનારિયા સર્ગાસમ અને ફ્યુકસ બરાબર આ એના જે આપણે આગળ જોઈ ગયા એ ઉદાહરણ છે ત્રીજા પ્રકારની જે લીલ છે તેની વાત કરીએ તો તેને રાતી લીલ અથવા તો લાલ લીલ તરીકે ઓળખવામાં આવે છે કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રોડોફાઈસી બરાબર તો આ તમે તમારા રોડોફાઈસી નામ યાદ રાખવાનું છે બરાબર તો તેઓને લાલ લીલ અથવા રાતી લીલ કેમ કહેવામાં આવે છે કારણ કે તેમના શરીર ની અંદર એટલે કે તેમના દેહની અંદર લાલ રંજક દ્રવ્ય આવેલું હોય છે અને લાલ રંજક દ્રવ્ય તરીકે આ આ રંજક દ્રવ્ય હોય જેને કહેવામાં આવે છે આર ફાઈકો ઇરિથ્રીન કહેવામાં આવે છે બરાબર આર ફાઈકો બરાબર તો એના કારણે તેના શરીરનું જે રંગ છે તેના દેહ નું જે રંગ જે છે તે લાલ થઈ જાય મોટે ભાગે રાતે લીલ જે છે તે દરિયાની અંદર જોવા મળે છે બરાબર બરાબર તમારે કદાચ નામ સાંભળ્યું હશે સમુદ્ર તો તો રાતો દરિયો એ કલર નથી પરંતુ તે દરિયાની અંદર રહેલી લીલ જે છે તેનો કલર એવો છે તો તેના કારણે તે પાણીનો કલર પણ આપણને લાલ પ્રકારનો દેખાય છે એટલે તેને રાતા સમુદ્ર કહેવામાં આવે છે પરંતુ તે અસલમાં શું છે લીલનો કલર છે બરાબર છે આગળ જઈએ ક્યાં જોવા મળે તો મોટે ભાગે હુંફારા તેમજ ખારા પાણીમાં વધુ જોવા મળે છે હુંફારા એટલે થોડું ગરમ બરાબર ઠંડુ ના હોય બરાબર તેવા પાણીની અંદર અને ખારા પાણીની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડા એ કે જ્યાં સાપેક્ષ ખૂબ જ ઓછો ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારો એમ બંને સ્થાને જોવા મળે છે એટલે કે જે જગ્યાએ પ્રકાશ હોય ત્યાં પણ બરાબર એટલે કે દરિયા કિનારાની ઉપર અને પ્રકાશ ન હોય પ્રકાશ ક્યાં ન હોય તો દરિયાની સપાટીની અંદર નીચેના ભાગે કારણ કે જે પ્રકાશનું કિરણ જે છે તે અમુક ઊંડાઈ સુધી જ ગતિ કરે છે જાય છે પછી તે વધુ ઊંડે જતું નથી તો એવી જગ્યાએ પણ તે જોવા મળે છે બરાબર મોટે ભાગે રાતી લીલ જે છે તેનું લીલનું સુકાય એટલે કે તેનું શરીર તેનું જે છે તે બહુ કોષીય છે બરાબર અને તેમાંની કેટલીક જટિલ દેહિક આયોજન ધરાવે છે

અને ગ્લાયકોજનને ને ઘણું મોટું આવે છે બરાબર એટલે કે પ્રાણીઓના શરીરની અંદર ખોરાકનો સંગ્રહ જે છે તે ગ્લાયકોજન સ્વરૂપે હોય છે અને વનસ્પતિઓની અંદર જે ખોરાકનો સંગ્રહ થાય છે તે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે બરાબર તો એ સ્ટાર્ચનો આ એક પ્રકાર છે ફ્લોરિડિયન સ્ટાર્ચ બરાબર ફ્લોરિડિયન સ્ટાર્ચ યાદ રાખજો બરાબર તો એ એવું પ્રકારનું બંધારણ ધરાવે છે કે જે ગ્લાયકોજનની અંદર પણ હાજર હોય છે એના એને મોટું આવે છે તો એવા પ્રકારનું ધરાવે છે પ્રજનન ની વાત કરીએ તો રાતી લીલ જે છે તે સામાન્ય રીતે અવખંડન ની પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે બરાબર અને તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પણ પ્રજનન કરે છે બરાબર એટલે કે ત્રણ ત્રણ પ્રકારે કરે છે સૌથી પહેલા આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન વિશે પણ બરાબર તો એ સ્નાવરી કરે છે અવખંડન દ્વારા બરાબર અલિંગીની વાત કરીએ તો તે અચલિત બીજાનો દ્વારા અને લિંગીની વાત કરીએ તો તે અચલિત બીજાણો દ્વારા પણ તે કરે છે લિંગી પ્રજનન એ અંધજન્યુ પ્રકારે પણ થાય છે બરાબર તો આ ત્રણ આ એક કોઠો આપ્યો છે તેની અંદર આખી ડિટેલ તમને મળી જશે બરાબર સૌથી પહેલા આપણે જોઈએ તો ક્લોરોફાઇસી ફિયોફાઇસી રોડોફાઇસી જેના સામાન્ય નામ લીલી લીલ બદામી લીલ રાતી લીલ બરાબર મુખ્ય રંજક દ્રવ્યો કયા છે તો લીલી લીલ ની અંદર ક્લોરોફિલ એ અને બી તેમાં ખોરાકનો સંગ્રહ જે છે તે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કોષ દિવાલ જે છે તે સેલ્યુલોઝની બનેલી હોય છે કસારની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ બરાબર કસારની સંખ્યા જે છે તે બે હોય છે બરાબર સમાન પ્રકારના હોય છે અને તે અગ્રસ્થ સ્થાને રીતે પ્રવેશ કરે છે જોવા મળે છે તો મીઠા પાણીની અંદર થોડું ખારું પાણી હોય ત્યાં પણ જોવા મળે અને પાણીની અંદર પણ તે જોવા મળે છે વાત બદામી લીલ તરીકે ઓળખવામાં આવે છે બે પ્રકારના તેની અંદર મુખ્યત્વે રંજક દ્રવ્યો હોય છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી અને ફ્યુકોઝેન્ટિન બરાબર છે જેના કારણે તેઓનો કલર જે છે તે બદામી રંગનો થઈ જાય છે તેઓની અંદર ખોરાકનો સંગ્રહ જે છે તે કાર્બોડિત સ્વરૂપે હોય છે અને તે કાર્બોડિતના બે ઘટક છે એક છે મેનિટોલ અને લેમિનારીન બરાબર કોષ દિવાલ જે છે તે સેલ્યુલોઝ અને આલજીની બનેલી હોય છે કસાની સંખ્યા બે હોય છે એક નાની હોય છે એક મોટી હોય છે અસમાન અને પાશ્વીય રીતે તે પ્રવેશની સ્થિતિ હોય છે બરાબર બંને જગ્યાએ જો જોવા મળે મીઠા પાણીની અંદર પણ જોવા મળે અને ખારા પાણીની અંદર પણ જોવા મળે છે પરંતુ મોટે ભાગે તે જે છે તે ખારા પાણી